सोनो मेरी डार्लिंग जानो मेरी जाने मन बचपन का प्यार मेरा भूल नहीं जाना रे ओ सच्चा मेरा प्यार है चांद से भी ज्यादा है बचपन का प्यार मेरा भूल नहीं जाना रे बचपन का प्यार मेरा भूल नहीं जाना रे सोनो मेरी डार्लिंग जानो मेरी जाने मन बचपन का प्यार मेरा भूल नहीं जाना रे ओ सच्चा मेरा प्यार है चांद से भी ज्यादा है बचपन का प्यार मेरा भूल नहीं जाना रे बचपन का प्यार मेरा भूल नहीं जाना रे पावागढ़ नो पेपड़ो पेपड़े पेपड़े जय माता जी ए बुढ़िया दरवाजे भुआ धुणे भुआ बोले जय माता जी ओ ભાથીજી વડાકો કરો રે કે વેરીઓને મારો બંદૂકની ગોળી કે દુશ્મનોને મારો બંદૂકની ગોળી હમુ કાકા બાપાના ફોયરા રે કોંડલીઓ ખેલાડો હમુ મામા ફોઈના ફોયરા રે કોંડલીઓ ખેલાડો તારી મારી જોડી ન તોડું રે જવો છોરી તું મડી રમકાવી દઉં તું મળી રમકાવી દઉં ગોમડાની છોકરી મોબાઈલ વાળી એ પેલી રૂપાળી મોબાઈલ વાળી સ્વિચ અવળી હિસ્કર પ્યાર હોયગા હસમત પગલી પ્યાર હોયગા કમલેશ બારુટ હો હોયગા ઓ મને પ્રેમિકા મળી છે છોરી ચાઈના આઈટમ બચપન કા પ્યાર ભૂલ મત જાનારે આ ગીતના મુખ્ય કલાકાર મુખ્ય જેણે લખ્યું છે જેને ગાયું છે એ કલાકાર કમલેશ બારોટ આજે આપણી સાથે છે કમલેશભાઈ કઈ રીતનું આ ગીતનું આયોજન થયું અને કઈ રીતે પ્રેરણા મળી નમસ્કાર પહેલાં તો ગુજરાતની અને ઇન્ડિયાની તમામ જનતાને મારા ચાહકોને મારા પ્રણામ જય માતાજી જેમણે મને ખૂબ સપોર્ટ આપ્યો છે અને આજ તક ન્યૂઝનો પણ હું ખૂબ આભારી છું જે મને મળવા અહીંયા સુધી આવ્યા છે થેન્ક યુ સો મચ આ ગીતની પ્રેરણા મને એવી રીતે મળી કે હું અને મારા ફ્રેન્ડ પીપીભાઈ બારિયા રાઇટર અમે બંને જણા બેઠા હતા અને અમને એમ થયું કે ઘણીવાર અમારા ફ્રેન્ડ સર્કલોના જોયા છે કે નાનપણના બચપનના પ્રેમ એમને મળી નથી શક્યા એટલે એમાંથી અમને એક આઈડિયા આવી એટલે પછી અમે સીધું આ ગીત બનાવ્યું અને એ ગીત આઈ થિંક અમદાવાદની કંપની છે મેશવા કંપની ગુજરાતી તો મિશ્વા કંપનીની અંદર આ ગીત અમે ગાયું જેમાં ડાયરેક્શન કર્યું રાજુભાઈ પટેલ અને હું અને પીપી બારીયા મળી અને ખૂબ મહેનત કરી અને આ ગીત લખ્યું અને આજે એની રીલ બની ગઈ આ ગીત લખ્યું અને કેવી રીતે આ નાના બાળકે ગાયું છે એના માટે શું કહેશો ગીત લખ્યું હતું ત્યારે અમે આવું વિચાર્યું હતું કે આ ગીત આટલું બધું હિટ થઈ જશે પણ આજે મને ખૂબ ખુશી થાય છે કે મારું ગીત આટલું બધું વાયરલ થયું થેન્ક યુ સો મચ એ જે નાના એવા છોકરાએ હા આટલા બધા ગુજરાતી પોપ્યુલર સિંગરોના સોંગ છોડી અને મારું સોંગ એણે ચોઈસ કર્યું થેન્ક યુ સો મચ સહદેવ અને પ્રેરણા આઈ થિંક બે હજાર સોળમાં આ ગીત અમે લખ્યું હતું અને એનો ઓડિયો બનાવ્યો હતો ત્યાર પછી એનો વિડીયો બનાવી અને બે હજાર સત્તર કે અઢારની અંદર આ ગીત મેશવા કંપનીની અંદર અમે રિલીઝ કર્યું હતું કમલેશભાઈ સૌથી પહેલાં કયું સોંગ તમે ગાયું અને અત્યાર સુધી કેટલા સોંગ ગાયા છે અને ફિલ્મોમાં કેટલું કામ કર્યું છે આઈ થિંક અત્યાર સુધી સાત થી આઠ પિક્ચરોમાં મેં કામ કર્યું ગુજરાતી ફિલ્મોમાં જેમાં અમુક પિક્ચર એવી છે કે જેમાં મહેમાન કલાકાર તરીકે અને અમુક પિક્ચર એવી છે કે જેમાં મેં પોતે એક્ટર તરીકે રોલ કર્યો છે અને મારું સૌથી પહેલું ગીત મહાકાળી માનું આવ્યું હતું કારણ કે હું પંચમાલનો છું મહાકાળી માની મેર થઈ પાવાગઢમાં અને પહેલું ગીત મહાકાળીનું ગાયું હતું ત્યાર પછી સૂર મંદિર ગુજરાતની અવરનવર ઘણી કંપની શ્રીરામ ઓડિયો રાજકોટ ઘણી કંપનીમાં કિંજર સ્ટુડિયો મહેસાણા અમારે સરગમ સ્ટુડિયો હાલોલ જેનો આપણા પંચમહાલમાંથી મને ખૂબ સપોર્ટ મળ્યો તો પહેલું ગીત મહાકાળીનું ગાયું હતું ત્યાર પછી મારી ટીમલી મતલબ ગીતો ઘણા ગાયા પણ ટીમલી મારી વધારે ઉપડી આપણા ટીમલીના સ્ટાર તરીકે તમે ઓળખાવજો ઓળખાવ તો જરા

એ બુડિયા દરવાજે ભૂવા ધૂણે ભૂવા બોલે જય માતાજી બીજું સોંગ હિટ થયું હતું ભાથીજી મહારાજનું ઓ ભાથીજી ભડાકો કરો રે કે વેરીઓને મારો બંદૂકની ગોળી કે દુશ્મનોને મારો બંદૂકની ગોળી પછી સુર મંદિરમાં ટીમલી ટીમલી હા ટીમલી હમુકા કા બાપાના ફોરા રે કોંડલીઓ ખેલાડો મામા હમુમા રે કોડલિયું ખેલાડો પછી બીજું ગીત ઈટ થયું તું તારી મારી જોડી તું મળી રમકાવી દઉં તું મળી રમકાવી દઉં ત્યારબાદ બે હજાર સોળ પછી બે હજાર દસ પછી મોબાઈલ જમાનો આવ્યો એટલે મેં મોબાઈલના ગીતો લખ્યા હતા એમાં મારું એક ગીત ઈટ થયું હતું એ પેલી ગોમડાની છોકરી મોબાઈલ વાળી એ પેલી રૂપાળી જમકુડી મોબાઈલ વાળી સ્વીચ અવળી હવળી દબઈ જાય આ છોકરી મિસ મારે અને જે એમપી સાઈડ મારા હિન્દી ટીમલીના ગીતો ચાલે છે એમાંથી મને ગમતું ગીત હો મેરે સંગ તુજ કો ઇકરાર હો જાયગા હાલોલ બજાર મેં પ્યાર હો જાયગા હસમત પગલી પ્યાર હો જાયગા

ગીતની વાત તો મેં તમને અગાઉ કરી હતી કે નાનપણનો પ્રેમ દરેકને મળવો જોઈએ કારણ કે અને ઘણીવાર નાનપણનો પ્રેમ નથી મળતો તો એ નાનપણનો પ્રેમ માણસને ખૂબ યાદ રહે છે અને એ ગીતની તમને બે લાઈન સંભળાવું જે અત્યારે હીટ થયું છે જે બાળકે ગાયું છે અને ઘણા ઘણા રેપરો આનું રેપર પણ કર્યું છે

તમે ગીત ગાયું છે અને જે કલાકારોએ બેઠી એની કોપી કરી છે એવા કલાકારો સામે શું આવનારા દિવસોમાં તમે પગલા લેશો કે તમારી કંપની પગલા લેશે જી આ હું તો એક કલાકાર છું અને કલાકાર તરીકે મારું મેશવા કંપનીમાં આ સોંગનું એગ્રીમેન્ટ થયું હતું જે કાયદેસર મને એનું પેમેન્ટ પણ મળ્યું હતું અને એમની પાસે મારા આ સોંગના બધા રાઇટ્સ છે એટલે આ સોંગની જે કાયદેસર કાર્યવાહી હોય એ મેં પણ બાહે ધરી આપી છે અને એ લોકો જે મેશવા કંપની છે ગમે ત્યારે અડધી રાતે એમને મારી જરૂર પડે તો મારે એમની સાથે રહેવું જ પડે અને મારી કંપની એમને જેવું યોગ્ય લાગશે એ રીતનું કરશે